સુપ્રીમ કોર્ટ દ્વારા પંજાબના ચંડીગઢના મેયરની ચૂંટણી સંદર્ભે અપાયેલ ચુકાદાને આમ આદમી પાર્ટીએ આવકાર્યો. આજે એક ઐતિહાસિક ઘટના બની છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે જે ચુકાદો આપ્યો છે એ ઇતિહાસમાં લખાવવું પડશે. આ દેશના લોકતંત્રને મજબૂતી આપવા માટે જે સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે એ દેશના સંવિધાન બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે જે આપણે વિશ્વાસ આપ્યો હતો કે આ દેશમાં ન્યાયનું શાસન રહેશે અને ન્યાયનું શાસન ઇસ્ટેબ્લિશ થયું છે, સ્થાપિત થયું છે. આજ ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કોઈ કોઈ ચુનાવના પરિણામની વિડીયો સુપ્રીમ કોર્ટમાં ચલાવવામાં આવ્યો છે અને ત્યારે જે અધિકારી એક પક્ષથી જોડાયેલા અધિકારી એણે એમાં જે ચેડા કર્યા હતા એ વિડીયો આખા દેશને બતાવવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ થી. એટલે ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટી માટે એક શરમજનક ઘટના છે જે તે લોકતંત્રમાં લોકોને ખરીદી વેચીને દુકાન ચાલુ કરી છે. લોકતંત્રમાં ધારાસભ્યો, સાંસદ, હોદ્દેદારો અને પાર્ષદો ખરીદવાની મહેનત કરી છે, પૈસા પકડાય, લોકોના હાર્ડ અર્ન મની જે ટેક્સના પૈસા લોકો ભરે છે અને ભ્રષ્ટાચાર તો ભારતીય જનતા પાર્ટી જમા કરે છે અને પછી આવા પાર્ષદો અને ધારાસભ્યો ખરીદે છે, જેના કારણે દેશનો લોકતંત્ર ખતરામાં પડે છે. અને આજનો આ પરિણામ આ દેશના સર્વોચ્ચ ન્યાય વ્યવસ્થાને ઇસ્ટેબ્લિશ કરે છે, માન આપે છે. લોક આ જીત આમ આદમી પાર્ટી નથી, દેશમાં લોકતંત્રને માનવા વાળા અને ભારતીય સંવિધાનને માનવા વાળા અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા સ્થાપિત દેશના સંવિધાનને માનવા માટેની જીત છે, ભારતની જીત છે, લોકતંત્રની જીત છે. જય હિન્દ. ભારત દેશના ઇતિહાસમાં લોકશાહી માટે ખૂબ જ મહત્વનો દિવસ સાબિત થયો છે. આજે માનનીય સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ દ્વારા જે પંજાબના ચંડીગઢ ખાતે જે મેયરની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષના વરિષ્ઠ અધિકારી દ્વારા જે આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના કાઉન્સિલના મત કેન્સલ કરી અને ભારતીય જનતા પાર્ટીનો મેયર ઘોષિત કરવામાં આવ્યો હતો એનો આજે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવી રહ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ દ્વારા 13 સભ્યો આમ આદમી પાર્ટીના અને 7 સભ્યો કોંગ્રેસના એને માન્ય રાખવામાં આવ્યા છે. એટલે કે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ દ્વારા આ જે ભારતીય જનતા પાર્ટીનો જે મેયર નિમોતો બિન બંધારણીય એને રદ કરવામાં આવ્યો છે. એટલે કે આ જે જીત જે છે એ સમગ્ર દેશ માટે અને એક લોકશાહી માટે ખૂબ જ મહત્વની છે. તો આ તકે આજે આમ આદમી પાર્ટી ગુજરાત આ સુપ્રીમ કોર્ટના ચુકાદાને અમે વધાવી રહી છીએ અને સાથોસાથ આજે ભારત દેશમાં પણ લોકશાહી છે, સર્વોચ્ચ શાસન નથી તેવું સુપ્રીમ કોર્ટે આજે સાબિત કરી દીધું છે. તે બદલ સુપ્રીમ કોર્ટનો અને સમગ્ર દેશની જનતાનો આ વિજય થયો છે તે બદલ અમે આમ આદમી પાર્ટી વતી આભાર માનીએ છીએ.